विराम बाद आपनुं स्वागत छे। अडगमनना मानवीने हिमालय पण नड़तो नथी ए कहेवत सावरकांठाना वसाई गामना जगदीशभाई चौधरीए साची साबित करी छे। जगदीशभाईए जन्मथी आंखोनी रोशनी गुमावी दीधी हती, जे बाद पण निडरतापूर्वक यूट्यूबनी ऑडियो क्लिपना सहारे तेमणे गुजरात गौसेवा पसंदगी मंडळमां प्रज्ञाचक्षुनी केटेगरीमां सीनियर क्लार्कनी परीक्षा पास करी छे। अत्यारे जगदीशभाई चौधरी पंचमहालना शहरा पाणी पुरवठानी कचेरीमां फरज बजावी रह्या छे। जगदीशभाईए बीटीवी न्यूज साथे वातचीत करता जणाव्युं के धोरण 9 सुधी ते लखी वाची शकतो हतो, परंतु ते बाद आंखनी रोशनी ओछी थवाथी यूट्यूब अने अन्य सीडीना माध्यमथी अभ्यास साथे स्पर्धात्मक परीक्षानी तैयारी शुरू राखी हती। यूट्यूब पर आता हो सांभळवानुं शुरू कर्युं अने ए रीते मैं तैयारी करी। कोरोना काल में मैं सदंतर तैयारी शुरू ज राखी अने त्यारबाद જ્યારે આ સિનિયર ક્લાર્કની પરીક્ષા આવી ત્યારે મેં પરીક્ષા આપી। હું ઇન્ટરનલ પરીક્ષામાં તો પાસ થઈ ગયો, પરંતુ હવે મારી સામે મુશ્કેલી એક મહત્વની એ હતી કે અત્યાર સુધીમાં કોમ્પ્યુટરની પરીક્ષા મારા જેવા એક પ્રજ્ઞાચક્ષુ બાળક માટે કે એક ઉમેદવાર માટે આપવી ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે અત્યાર સુધી ખૂબ ઓછા ઉદાહરણ આવા હતા। જો કે અમને એમાં લહિયા એટલે કે વાંચકની મંજૂરી મળતી હતી અને કોમ્પ્યુટરમાં એક એનવીડીએ નામનું સોફ્ટવેર પણ અમને આપવામાં આવતું હતું, તો એની મદદથી મેં પરીક્ષા આપી। પરંતુ એમાં બીજી વાત એ હતી કે મારી જે કોમ્પિટિશન હતી મારા જેવા બીજા અલ્પદ્રષ્ટિ એટલે કે જેમને 50% દેખાતું હોય એવા વિદ્યાર્થીઓ સાથે હતી, જો કે એ વિદ્યાર્થીઓ જાતે કોમ્પ્યુટરમાં લખતા અને વાંચતા। જ્યારે મારે વાંચક બોલે અને મારે લખવાનું ટાઈમ બંનેને સરખો મળે તો મારો સીધો જ મુકાબલો એમની સાથે હતો, જેમ કે ભગવાનની દયાથી હું એમાં પણ સફળ થઈ અને હાલ પાણી પુરવઠા ખાતે પસંદગીના ધોરણે શહેરામાં ફરજ બજાવું છું। ડોક્ટરોએ ચોખ્ખું કહી દીધું કે ભાઈ આની કોઈ દવા છે નહીં, અમે સહજ સ્વીકારી લીધું અને એને અભ્યાસ તરફ આગળ વધારતા રહ્યા। શરૂઆતમાં તો એ 9મા ધોરણ સુધી જાતે થોડુંક વિઝન સામાન્ય વિઝન હોવાના કારણે જાતે 9મા સુધી પેપર લખીને આવ્યો, પરંતુ ત્યાર પછી રાઇટરની મદદથી આગળ વધતો રહ્યો અને આ રીતના પોતાની અક્કલ અને હોશિયારીના કારણે એ આજે સારી એવી નોકરીમાં એ નોકરી મેળવી રહ્યો છે એનો આનંદ।